न्यूज चैनल में आप सर्व दर्शक मित्रों नु हार्दिक स्वागत है। समाचार की शुरुआत करता पहला जोइए आज ना मुख्य समाचार। सिविल हॉस्पिटल ना स्टाफ नी बेदरकारी थी, वृद्ध नु थयु मौत। हॉस्पिटल में पीड़ाता तड़फड़ता वृद्ध नु थयु मौत। वृद्ध नु मौत थता सगीराओ नो रोष। विश्वधर्म परिषद नु आयोजन। रामकृष्ण आश्रम एक विश्व लेवल परिषद नु आयोजन। परिषद में देश विदेश की प्रतिनिधिओ उपस्थित। धर्म अलग अलग ध्येय एक परिषद नु संबोधन। मुख्य समाचार में प्रायोजक है अर्ज आरोह सोनारा इंडस्ट्रीज। प्रथम जीवनु सर्जन थयु पाणीमा, माटे जल एज जीवन छे। साची मुड़ी छे तंदुरस्तीमा, स्वास्थ्य छुपायु शुद्ध पाणीमा। कुदरत जेवी सकित शुद्धता, लाव्यो पाणीमा एक्वीमा। रिवर्स ऑस्मोसिस ने जानी, मानो स्वच्छ सुरक्षित पाणी एक्वीमा एक्वीमा। एक्विमा आरओ वॉटर सिस्टम सनोरा इंडस्ट्रीज अमदावाद। फोन नंबर 9898022113 अने 9426053636। 100% शुद्धता नो विश्वास एक्विमा। सिविल हॉस्पिटल में डॉक्टर तथा नर्स की बेदरकारी से वृद्ध नु थयु मौत। तेना विरुद्ध योग्य कार्यवाही करे तेवी आशा। सिविल हॉस्पिटल में डिंडकोथी आज एक वृद्ध नो मौत निपजेल छे। जेनो जवाबदार कोण? इमरजेंसी होवा छता आराम थी नास्तो करता हॉस्पिटल ना डॉक्टरो अने नर्सो हॉस्पिटल में दर्दी नी सारवार करवा आवे छे के पछी ऑफिसो में बेसी नास्ता करवा आवे छे? आजे ज्यारे एक वृद्ध दर्दी नी हालत गंभीर हती, पीड़ाता तड़फड़ता हता, तेओने जोईने बीजा दर्दीओ पण पहेला आ वृद्ध नी सारवार करवानुं कहे, परंतु डॉक्टर ने तो तेनी चेम्बरोमांथी जाणे बहार ज निकळवुं न गमतुं होय तेम आડા અવડા જવાબો આપી નાસ્તા કરવામાં મશગુલ હતા। અનેકવાર બોલાવા જતા વૃદ્ધના સગીરાઓને મન ફાવે તેમ ટોચડી ભાષામાં જવાબ દઈ હમણાં આવી હમણાં આવી એવું કહેતા આખરે વૃદ્ધ પીડાથી તડફડી મૃત્યુ પામે। આવી બેદરકારીથી વૃદ્ધનું મોત નીપજેલ છે। સરકારી પગારો શું ન દર્દીઓને ટોચડા શબ્દો કહેવાય કે ચેમ્બરમાં બેસવાનું લે છે? ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં આવી જ જીવ ગુમાવવાનો રહે છે। આવી બેદરકારી બદલ જે તે તબીબને સસ્પેન્ડ અથવા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ। એવા સુરેશ પરમાર સાથે તેજસ્વી વેટી એબીસી ન્યૂઝ રાજકોટ। આપનું જી સર શું બનાવવું? બનાવમાં છાતીમાં દુખતું હતું, ઇમરજન્સીમાં ત્યાં હાથ ત્યાં લેવા કીધા। અહીંયા લેવા તો કે 2 મિનિટ કે કમો 5 મિનિટ કમો હોય ગઈ મેં કીધું બેના દર્દી રાડું નાખે એ કે છાતીમાં દુખે તો કે 10 મિનિટ કમો ડીએમએસ કમો એ રીતે કોને કીધું? ડોક્ટરે કીધું હતું કે સિસ્ટર એ ડોક્ટર જ હતી પણ અહીંયા લેડીઝ હતી। બરાબર શું કીધું? કે અમે 5 મિનિટ કમો 5 મિનિટ કમો એક ટીકડી આપી દે વળી પાછા બોલાવા જાય કે હમણાં આવી નીચે એમને નાખી દીધા બેદરકારી એમને અહીંયા તરફડિયા મારતા હતા। બીજા પેશન્ટ હતા એ કે કાલે લ્યો તાત્કાલિક કોઈ કઈ જવાબ નતા દેતા। જાદુગર નથી કે જે થાય એમ જ થાય સારું ઊંચા અવાજ અમારે એમ નહીં બોલવાનું ગવર્નમેન્ટ માં તાકાત તમે સેવા કરી લીધી અમે અહીં બેઠા નથી। Thank you.
ડઝન થી વધુ બાઇક ચોરી કરનાર બે શખ્સને કાંતિગ્રામ પોલીસે ઝડપાયા. રાજકોટમાં અડધો ડઝન થી પણ વધુ વાહન ચોરી કરનારને ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી 1.10 લાખ ની કિંમતના 5 ચોરાઉ બાઇક કબજે કરેલ છે. વધુ વિગત મુજબ અગાઉ અનેક વખત ચોરીમાં પકડાઈ ચૂકેલા રૈયાધારમાં રહેતા સંજય ઉર્ફે મુરજી પીઠા ચાવડા ઉંમર વર્ષ 24 અને કમલેશ ઉર્ફે કાંતિ હમીર વાઘેલા ઉંમર વર્ષ 26 જેઓ પોતાના મોજતો ખાતર અનેક સ્થળેથી વાહન ચોરી કરતા જેઓ ચોરાઉ બાઇક સાથે પકડાતા ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા 6 માસમાં જુદી જુદી 6 જગ્યાએથી બાઇક ચોરી કર્યાનું સ્વીકારેલ છે. અગાઉ પણ ચોરીના કેસમાં પકડાયેલા આ બંને શખ્સો પાસેથી 1.10 લાખના ચોરાઉ બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. એવા જીતી શ્રીજી સાથે વિશાળ રાઠોડ, એબીપી ન્યૂઝ, રાજકોટ. સેપ્ટેમ્બર 11, 1893 માં સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધેલો અને એક પ્રકારનો ઇતિહાસ એમને સર્જ્યો હતો. એ દિવસને ખ્યાલમાં રાખીને એ દિવસના સ્મૃતિમાં આજે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ સર્વધર્મ સમન્વય ઉપર આધારિત એક પરિષદ, એક સેમિનાર અહીંયા યોજવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓ મુંબઈથી, પુનાથી અને અલગ અલગ પ્રાંતમાંથી અને સ્ટેટ લેવલનો આ હાર્મોની ઓફ રિલિજન્સ નામનો સેમિનાર છે. એમાં વિશેષ કરીને ઝરાતુષ્ટ્ર પારસી રિલિજનના પ્રતિનિધિ મુંબઈથી ડૉક્ટર સાયરસ દસ્તુર, જેવો એક મોટા પ્રોડ્યુસર પણ તેમણે ઝરાતુષ્ટ્ર ઉપર સિરિયલ પણ બનાવી છે, એ પધાર્યા છે. મુંબઈથી પ્રોહાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે. એની સાથે અબ્દુલ સામી ગુભેરે, જે વર્લ્ડ પીસ કાઉન્સિલના ચેરમેન છે અને સુફી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે. સુફી ધર્મ ઇસ્લામ ધર્મ પરથી આધારિત છે, તો એ ઇસ્લામ ધર્મના પ્રતિનિધિ તરીકે અહીંયા પધાર્યા છે. એમનું વક્તવ્ય સવારે થયું. એ સિવાય બીજા ધર્મોના પ્રતિનિધિ, જેમ રાજકોટના આપણા બિશપ ફાધર જોસ, એ ક્રિશ્ચન ધર્મનું પ્રતિનિધિત્વ કરીને
એમના ધર્મ ઉપર એમણે વાત કરી કે દરેક ત્રણેય ધર્મના આ અલગ અલગ ધર્મ અને એવી જ રીતે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રાધ્યાપિકા જ્યોતિબેન ધાનકી જેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંકળાયેલા છે શિક્ષણના ક્ષેત્રમાં છે એમણે પણ જૈન ધર્મ અને બધા ઇસ્લામ ક્રિશ્ચિયાનિટી વગેરે સવારના સેશનમાં આ બધા ધર્મોમાં જે વૈશ્વિક તત્વો છે અને સર્વધર્મ સમન્વય આજે શા માટે જરૂર છે, ખેંચતાણ થાય, ઝઘડો થાય, વિવાદ થાય, એનાથી જે તકલીફ થાય લોકોને, એક માનવ ધર્મ દરેક ધર્મનો ઉદ્દેશ્ય એક જ છે, એ ધર્મ સિદ્ધ કરવા માટે આ શિબિર યોજવામાં આવે છે. અને એ જ તત્વ લઈને આજથી લગભગ 120 વર્ષ પહેલાં 1893માં વિવેકાનંદજીએ સૌથી પહેલીવાર વિશ્વ મંચ ઉપર આ વાતને જોરપૂર્વક મૂકી હતી કે એમના ગુરુદેવ શ્રી રામકૃષ્ણે કહ્યું હતું કે બધા રસ્તા અલગ અલગ છે પણ ધ્યેય એક જ છે દરેક ધર્મનું અને એ લક્ષ્ય પણ એક જ છે. એટલે અને બપોર પછી હવે બે સેશન્સ બાકી છે. હિન્દુ ધર્મની વૈશ્વિકતા અને વિવેકાનંદનું એમાં શું પ્રદાન છે એના ઉપર પણ બે ભાષણ હશે. બીજા સેશનમાં જે ઉનાના એક બહુ મોટા હિન્દુ ધર્મના સ્કોલર છે ડૉક્ટર સુરુચિ પાંડે, જે બે PhD ધરાવે છે સંસ્કૃતમાં અને હિન્દુ ધર્મના વિશેષજ્ઞ છે, હિન્દુ ધર્મ ઉપર બોલશે. અને એની પૂર્ણાહુતિ સ્વામી વિવેકાનંદે એક વૈશ્વિક ધર્મ અથવા વિશ્વમાં બધા ધર્મો વિશે સંવાદિતા અથવા સમન્વયની એક પરિકલ્પના જે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં કરેલી એના આધારે આ શિબિરનું પૂર્ણાહુતિ સૂફી સંગીત વગેરે બીજા પણ કાર્યક્રમો છે. સવારે પ્રાર્થના થઈ, બધા ધર્મોની પ્રાર્થના બાળકોએ પોતાની રીતે આગવી રીતે એ બધા ધર્મોની પ્રાર્થના સાથે આનો શુભારંભ થયો અને અંતમાં રાષ્ટ્રગીત અને એક રાષ્ટ્રીયતાનો ધર્મ ભારત જે દેશ બધા ધર્મોને સ્વીકાર કર્યો છે, બધા ધર્મને અહીંયા શરણ આપ્યા છે, યહૂદી ધર્મ અને પારસી ધર્મ સૌથી જૂનો ધર્મ છે જે ભારતમાં સુરત માર્ગે આવ્યો અને એ લોકો પણ આજે વસે છે શાંતિથી, તો એક વૈશ્વિક સંદેશ આપવા માટે આ સ્ટેટ લેવલ રાજ્ય કક્ષાનું શિબિર ભારત સરકારની મદદથી રામકૃષ્ણ મિશન વેલુર મઠ અમારું જે મુખ્ય મથક છે એના સહાય દ્વારા એના માર્ગદર્શન હેઠળ રામકૃષ્ણ આશ્રમ આ શિબિરનું આજે આયોજન કર્યું છે. અને હું આ આશ્રમનો અધ્યક્ષ સ્વામી સર્વસ્થાન Thank you.
જારી સાફ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આજરોજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ બ્રિજ અંદર શિવાળો પડી જતા અને ગ્રીલમાં કચરો ફસાઈ જતા સાફ સફાઈ અને સિમેન્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટૂંક સમય પહેલા બનાવેલ બ્રિજના દિવાલોમાં શિવાળો પડી ગઈ છે અને નીચે આવેલ ઝાડીઓમાં કચરો ફસાઈ ગયો હોવાથી પાણી ભરાવાની સમસ્યા રહેવાથી આજરોજ સાફ સફાઈ અને તિરાડો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલાકી જાજો સમય પણ થયો નથી આ બ્રિજ બન્યો, તેમ છતાં તેમાં તિરાડો પડી ગઈ છે. એવા તેજસ્વી સાથે વિશાલ રાઠોડ, એબીપી ન્યૂઝ, રાજકોટ.
नेचर सत्यमेव रॉयल 2 BHK एंड 3 BHK लग्जूरियस अपार्टमेंट्स एंड शॉप्स विद कॉमन प्लॉट चिल्ड्रन प्ले एरिया एंड जिम सत्यमेव रॉयल नियर सत्यमेव फेमसा बिहाइंड प्रमुख नगर खार रोड पंजाबी चाइनीज अने कॉन्टिनेंटल नो स्वाद व्हाट आई से एसी अने नॉन एसी रूम नो सरताज बालकों माटे एक्सेलेंट चिल्ड्रन पार्क कॉन्फरेंस कम मैरिज हॉल तेमज बर्थडे पार्टी के कोई पण शुभ प्रसंग नी उजवणी नो एक ज पर्याय होटल नटराज गांधीनगर मौड़ी हाईवे स्वप्नसुष्टि वाटर पार्क श्री दुर्गा स्वीट्स न्यू स्वीटी यमी टेस्टी नटी ट्रीट कोकोनट ब्लैक सेसमी व्हाइट सेसमी कोको बटरस्कॉच इलायची वेनिला पफ्ड राइस केक एंड Peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and see the difference. Durgati, I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983-78170. Thank you.
તમે જેસેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. સિવિલ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી વૃદ્ધનું થયું મોત. હોસ્પિટલમાં પીડાતા તડફડતા વૃદ્ધનું થયું મોત. વૃદ્ધનું મોત થતા સગીરાઓનો રસ. રાજકોટમાં બાઇક ચોર ઝડપાયા. એક ડઝન થી વધુ બાઇક ચોરી કરનાર બે ચોરો ઝડપાયા. ગાંધીગ્રામ પોલીસે ચોરોને ઝડપી આગવી કાર્યવાહી હાથ ધરી. વિશ્વધર્મ પરિષદનું આયોજન. રામકૃષ્ણ આશ્રમે એક વિશ્વ લેવલના પરિષદનું આયોજન. પરિષદમાં દેશ વિદેશથી પ્રતિનિધિઓ ઉપસ્થિત. ધર્મ અલગ અલગ જે એક જ પરિષદનું સંબોધન. મુખ્ય સમાચારના પ્રાયોજક છે અર્ચ આરોહટે સોનાના ઇન્ડસ્ટ્રી. પ્રથમ જીવનું સર્જન થયું પાણીમાં, માટે જળ એ જ જીવન છે. સાચી મૂડી છે તંદુરસ્તીમાં, સ્વાસ્થ્ય છુપાયું શુદ્ધ પાણીમાં. કુદરત જેવી સતત શુદ્ધતા લાવ્યો પાણીમાં એક્વીમાં. રિવર્સ ઓસ્મોસિસને જાણી માણો સ્વચ્છ સુરક્ષિત પાણી એક્વીમાં. એક્વીમાં એક્વિમા આરો વોટર સિસ્ટમ, સનોરા ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ. ફોન નંબર 9898022113 અને 9426053636. 100% શુદ્ધતાનો વિશ્વાસ એક્વિમા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જો તમારો એસી ન્યૂઝ. નમસ્કાર.